આપને ખ્યાલ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બારસો બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે જ્યારથી આ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં એકત્રીસો ત્રેપન જેટલા દર્દીઓ અસ્પતાલમાં આવ્યા હતા અને એ પૈકી સોળસો ઓગણીસ પોઝિટિવ આવ્યા અને આજે આઠસો જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે આ એક માસ ઉપરના સમય દરમિયાનમાં આપણે પાસઠ હજારથી વધારે પીપી કિટ વપરાયા છે રોજના ત્રણથી ચાર હજાર પીપી કિટ વાપરવામાં આવી રહ્યા છે અહીંયા ટ્રિપલ માસ્કની વાત કરીએ તો સાડા છ લાખથી વધારે એન નાઇન્ટી ફાઇવ માસ્કની વાત કરીએ તો પાસઠ હજારથી વધારે અત્યાર સુધીમાં વાપરવામાં આવ્યા છે સાવા લાખ હેન્ડ ગ્લવ્સ અને દવાઓની વાત કરીએ તો આ સંખ્યા ખૂબ જ વધારે છે અને આરોગ્ય વિભાગની સુંદર કામગીરી થકી આ સિવિલ હોસ્પિટલમાં આપને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગેરે કામ ચાલી રહ્યા છે આમ આ કોવિડ હોસ્પિટલ કઈ રીતે બની એના પણ એક સરસ યાદગાર છે માની મુખ્યમંત્રીશ્રીએ એકવીસમી માર્ચના દિવસે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારે આ બારસો બેડની જે હોસ્પિટલ છે એમને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવાની વાત કરી હતી અને ટૂંકા ગાલામાં આ હોસ્પિટલને કોવિડ નાઇન્ટીનની જે ગાઈડલાઇન્સ છે તે પ્રમાણે તૈયાર કરવામાં આવી અને સિવિલની કેમ્પસમાં જ આપની જે કિડની ઇન્સ્ટિટ્યૂટ છે આપની કેન્સરની જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં વધારાના પાંચસો બેડ તૈયાર કરવામાં આવી ગયા છે અને કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે અને એકંદરે સત્તરસો ડેડિકેટેડ બેડ જેમાં ત્રણસોથી વધારે આઈસીયુ બેડ છે એવી ફેસિલિટી અત્યારે જેમને મેડિસિટી કહીએ છીએ સિવિલ હોસ્પિટલ કેમ્પસ કહીએ છીએ ત્યાં કાર્યરત થઈ ગઈ છે બારસો બેડની આ હોસ્પિટલમાં આ ગાઈડલાઇન્સ પ્રમાણે એસઓપી તૈયાર કરવામાં આવી છે એસઓપી પ્રમાણે ત્યાં ખાસ કરીને ઇન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવામાં રાખીને એ એચયુ એટલે એર યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે જે થકી ત્યાં નેગેટિવ પ્રેશર બનાવવામાં આવે છે ઓપીડી છે ટ્રાયજ એરિયા છે જ્યાં એમરજન્સી પેશન્ટને લઈ જવામાં આવે છે ત્રણસો ડોક્ટર ત્રણસો નર્સેસ અને બીજા પેરામેટ્સ કરીને પંદરસો જેટલા લોકો સતત આ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રોન શિફ્ટમાં કામ કરી રહ્યા છે અને એ સ્ટાફને રહેવા માટેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે શહેરની જુદા જુદા હોટેલ્સમાં કેમ્પસની અંદરના જુદા જુદા હોસ્ટેલમાં આ લોકોને રાખવામાં આવ્યા છે જ્યાં તમામ પ્રકારની સગવડ યોગા એ લોકોને લાવવા જવા માટેના જે સેનેટાઈઝ થયેલા વાહનોની એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે હવે આ દર્દીઓ જ્યારે આપણા હોસ્પિટલમાં જ્યારે દાખલ થાય છે તો ઉત્તમ ટ્રીટમેન્ટની સાથે સાથે હોસ્પિટલમાં જે સ્ટે છે પેશન્ટ તરીકેના એક્સપિરિયન્સ છે એ પણ એક સંવેદનશીલ સરકાર માટે આરોગ્ય વિભાગ માટે આ બહુ અગત્યની બાબત છે રૂપથી ડાયટીશિયન રાખવામાં આવી છે જે આ તમામ પ્રકારનું મેનુનું ફિક્સેશન કરે છે અને જે ખાસ પ્રકારના દર્દી હોય કોઈ ડાયાબિટીક હોય તો એ પ્રકારની ખાસ ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવી છે આયુર્વેદિકના જે આપણે ડ્રીંક કહીએ એ બધા પણ આ ભોજનનું પાઠ તરીકે દાખવામાં આવ્યા છે અને આ સંપૂર્ણ વ્યવસ્થામાં હાઈજીન ઉપર બહુ ભાર મૂકવામાં આવી છે અને આ ઉપરાંત આપને હાઈજીન માટે સિંગલ યુઝ ટોયલેટ સો સિંગલ યુઝ ટોયલેટ એક વખત ટોયલેટ યુઝ કર્યા પછી એમની સાફ સફાઈ કરવામાં આવે છે લિનેન જે આપણે ચાદર કહીએ એ રેઇનબોના ઇન્દ્રધનુષના કોન્સેપ્ટ લઈને દરેક દિવસ એ ચેન્જ કરવાનું જેથી દરેક દિવસ આપણે લિનેન બદલાઈ પણ જાય અને સાથે સાથે માનસિક રીતે પણ માનસિક રીતે પણ આપણા દર્દીઓને એથી ખૂબ લાભ થાય અને એના ક્લિનિંગ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ લોન્ડ્રીની ત્યાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં એકસો એકવીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર એની આખી સાફ સફાઈ કરવામાં આવે છે સેનિટાઈઝ કરવામાં આવે છે અને દર દિવસે લીલેનનું અને નું સેનિટાઈઝ કરવામાં આવે છે આ પ્રકારની વ્યવસ્થા બહુ ઓછી જગ્યા જોવામાં મળે છે અનુભવે એવું કીધું છે કે ઘણી વખત ફિયર ફેક્ટર હોય તો આપણી સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ જે છે એ સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ થકી દર્દીઓને ખાસ કાઉન્સિલિંગ આપવામાં આવે છે સ્ટાફને પણ અમે કાઉન્સિલિંગ આપીએ છીએ દર્દીઓના સગાઓને પણ આપીએ છીએ અને અત્યાર સુધી આઠસોથી વધારે વ્યક્તિઓને ગ્રુપ અથવા તો વ્યક્તિગત રીતે કાઉન્સિલિંગ આપવામાં આવેલ છે દર્દી જ્યારે અસ્પતાલમાં દાખલ થાય ત્યારે એના સગાવાલોને ચિંતા થાય એ સહજ અને સ્વાભાવિક છે તો અમે હોસ્પિટલની બહારમાં ડોમ ઊભી કરી છે જેમાં ત્રણસોથી વધારે રિલેટિવ્સ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા છે અને ત્યાં તમામ પ્રકારની ભોજનથી લઈને ટેલિવિઝન સેનિટેશન ટોયલેટ્સ સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે ત્યાં પણ અમે યોગાનું વર્ગ ચલાવીએ છીએ તો ગુજરાત સરકારની આ નેમ છે કે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી કોરોનાના જે શંકાસ્પદ દર્દીઓ હોય અથવા તો પોઝિટિવ દર્દીઓ હોય એમને અહીંયા ખૂબ વ્યવસ્થિત રીતે સારવાર આપવામાં આવે અને વધારેથી વધારે અહીંયાથી સાદા થઈને ડિસ્ચાર્જ થાય અને સરકાર ગુજરાતના દરેક નાગરિક જેમને પણ સારવારની જરૂર પડશે એમને ઉત્તમ સારવાર આપવા માટે કિત સંકલ્પ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના કક્ષાથી માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના કક્ષાથી આ બાબતના દર દિવસે એની નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આપને ક્યારેક કોઈ પણ પ્રકારની કચાશ હોય તો એને સુધારવા માટે તંત્ર સંપૂર્ણ રીતે કૃત સંકલ્પ છે છે અને એ સાથે ચાલી આજે મેડિસિટી અમદાવાદની અંદર જે એક્સક્લુઝિવ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે એમાં જે રીતે હમણાં જ અમારા અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર શ્રી પંકજકુમાર સાહેબે ખૂબ જ એમાં મહેનત કરીને એમના લીડરશીપ હેઠળ છેલ્લા દોઢેક મહિનાથી અદ્ભુત કામ થઈ રહ્યું છે એની અંદર આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે આજે પર્સનલી મેં અહીંયા ડૉક્ટર શિવાની પટેલ કે જે ડ્યુટી પર છે એસોસિએટ પ્રોફેસર છે સવારના સાત વાગ્યાથી બે વાગ્યા સુધીની ડ્યુટીમાં છે એમની સાથે પણ અત્યારે મેં વાત પણ કરી છે તેઓએ આઠ વાગ્યાથી રાઉન્ડ્સ લીધી છે એમની સાથે ડૉક્ટર યાજ્ઞિક ચોટાલા જે અસિસ્ટન્ટ પ્રોફેસર છે જામનગરથી આવ્યા છે એ પણ બિલકુલ ત્યાં સાથ રહીને આખી ટીમ ત્યાં કાર્યરત છે કામ કરી રહી છે અને એ જ રીતે હવે બે વાગ્યાથી ડૉક્ટર ચિત્રલેખા વોરા અને એમની ટીમ પણ આવી જશે અને એ ત્રણ વાગ્યાથી સાડા પાંચ સુધી પણ એમનું પણ રાઉન્ડ્સ થતું હોય છે રોજેરોજ ખૂબ કમિટમેન્ટ સાથે આ બધા કામ કરી રહ્યા છે એ જ રીતે એનેસ્થિઝિયા માટે પણ અત્યારે હાલ અહીંયા ડૉક્ટર જાનવી ડોક્ટર ભરત મહેશ્વરી ડૉક્ટર પૂર્વી મહેતા ડૉક્ટર ડીસી ત્રિપાઠી દીપ શિખા ત્રિપાઠી મેડમ છે કે જે આના નોડલ ઓફિસર છે એટલે આખી ટીમ અત્યારે અહીંયા કાર્યરત છે અને અલગ અલગ યુનિટ્સ પછી દિવસ દરમિયાન બદલતા પણ હોય છે અને એમાં એક ખાસ ટીબીના પ્રોફેસર ડૉક્ટર રાજેશ સોલંકી પણ છે તેઓ આખો દિવસ અહીંયા ખૂબ મહેનતથી લીડરશિપ લઈને ત્યાં જ કોવિડ હોસ્પિટલથી નથી કામ કરી રહ્યા છે અને એમરજન્સી મેડિસન કેમકે એવા પણ પેશન્ટ્સ આવે છે સારીના અને બીજા કન્ડિશન્સ જે બીજી કોઈ કોમ્પ્લિકેશન હોય પણ એકદમ એમરજન્સીમાં આવે છે એમના માટે જે એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ ઇએમડીના ડૉક્ટર ચિરાગ પટેલ પણ આમાં ખૂબ કમિટમેન્ટ સાથે કામ છે કરી રહ્યા છે અને ડૉક્ટર બેલા પ્રજાપતિ પણ આ રીતની આખી ટીમ કાર્યરત છે હવે આ બધા લોકોના ટ્રેનિંગ માટે ઓરિયન્ટેશન માટે પણ અમારા સીપીઓ ડૉક્ટર નવનાથ ગવાને પણ એમના ડાયરેક્શન્સ હેઠળ એક બહુ સરસ પ્લાન કર્યું અને એક કર્નલ સંજય કુમાર અમારી સાથે છેલ્લા બે વરસથી ક્વોલિટીની કામગીરી કરવા માટે રાજ્યના પરિવાર આરોગ્ય પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા છે તેઓ આર્મીમાં પણ રહ્યા છે અને ખાસ કરીને એક્રેડિટેશન ક્વોલિટી એનએ બી વગેરેનું કામ કરી રહ્યા છે તો આ ડેલી ટ્રેનિંગ ઓફ નર્સિસની પણ બધી વ્યવસ્થા એમણે કરી છે અને એમાં ખાસ ડૉક્ટર રજનીશ પટેલ અને ડૉક્ટર રાજેશ જોશી જે બંને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ કામ કરી રહ્યા છે એ લોકો બધાનું ઇન્વોલ્વમેન્ટ સાથે આ બધી રોજેરોજ જે આ બધા આપણા પેરામેડિક્સ છે સ્ટાફ છે એમની ઓરિએન્ટેશન બ્રીફિંગ હેન્ડ હોલ્ડિંગ એ બધી થઈ રહી છે અને આ બધા પ્રયોજનમાં અમારા એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડૉક્ટર રાઘવ દીક્ષિતનું ખૂબ યોગદાન છે જાતે આ બારસો બેડમાં કોવિડ જે ફેસિલિટી છે એની અંદર પીપીઈ પહેરીને જાતે ત્યાં જઈ રહ્યા છે જતા હોય છે અને પેશન્ટ સાથે ઇન્ટરેક્ટ કરે છે ડોક્ટર્સને મોટિવેટ કરે છે જેથી કે આપણી ટીમ્સ પણ આપણે સમજવું જોઈએ કે છેલ્લા પિસ્તાલીસ દિવસથી દિવસ રાત આ ટીમ મહેનત કરી રહી છે એટલે પહેલો કેસ ગુજરાતમાં અઢારમી માર્ચ પછી એટલે ઓગણીસમી માર્ચથી પહેલો કેસ જે આવ્યો છે સતત આપણે સમય ગણીએ તો ઇટ્સ મોર દેન ફોર્ટી ડેઝ તો આપણી ટીમ્સ પણ જે બિલકુલ સ્ટ્રેચ છે કામગીરી કરી રહી છે આ રીતે એક્સટર્નલ એક્સપર્ટ્સના પણ ઉપસ્થિતિથી અમારી ઈચ્છા છે કે હજી પણ એમાં ક્વોલિટી ઓફ કેર જે છે નવા નવા પ્રોટોકોલ્સ માટે એથિક્સ કમિટીની પણ આપણે રચના કરીને એમાં ડૉક્ટર અતુલ પટેલ સાહેબ છે ડૉક્ટર તેજસ પટેલ ડૉક્ટર આર કે પટેલ એ બધાના ઇનપુટ્સથી આપણે નવા ટ્રાયલ્સ માટે ગઈકાલે ડબલ્યુએચ સોલિડેરિટી ટ્રાયલની પણ વાત થઈ આ બધી પ્રયાસો સરકાર ખૂબ જ ઇન્વોલ્વમેન્ટ સાથે ફોકસ રીતે કરી રહી છે કેમ કે આપણે ઈચ્છીએ છીએ પ્લાઝમાની પણ વાત આવી એના ટ્રાન્સમ્યુશન આપણે ઈચ્છીએ છીએ કે બિલકુલ જે જે પણ પ્રયાસો કરી શકાય ભલે ન્યૂયોર્ક ઇટલી જેવા દેશોમાં મૃત્યુદર આપણા ત્યાંથી ઘણું વધારે છે પણ અહીંયા પણ આપણે શું કરી શકીએ જેથી કે એક એક પેશન્ટનું જીવ બહુ જ કિંમતી છે અને એક અગત્યની વાત આપણા ત્યાં એ પણ થઈ છે કે છેલ્લા મહિનાથી એ ખૂબ જ એક સરસ ઇનિશિયેટિવ જેનું નામ છે ટેલિમેન્ટરિંગ દરરોજ સાડા બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી જે ટોપ ડોક્ટર્સ છે ગુજરાતના જેમ કે ડૉક્ટર અતુલ પટેલ છે ડૉક્ટર પાર્થિવ મહેતા આર કે પટેલ સાહેબ આ બધા ઉપસ્થિત છે એટલું જ નહીં છેલ્લા અઠવાડિયાથી અમે ભારતના એક જાણીતા જે કાર્ડિયાક સ્પેસમાં અને જેમને ખૂબ આ બધામાં ઇન્ટરેસ્ટ છે અને ખૂબ સારું કામ કરે છે એવા ડૉક્ટર દેવી શેટ્ટી એમનું પણ ઇન્વોલ્વમેન્ટ એ પણ આપણા મેન્ટરિંગ સેશનમાં ઉપસ્થિત રહ્યા છે અને બધા થઈને બહુ જ મોટી સંખ્યામાં લગભગ પચીસ ઉપરાંત ડોક્ટર્સ કે જ્યાં જ્યાં આવા વેન્ટિલેટરી કેર ઉપર પેશન્ટ્સ છે એક એક કેસનું એનાલિસિસ કરવામાં આવે છે પેશન્ટની ડેવલપમેન્ટ એનું પ્રોગ્રેશન કઈ રીતને ટ્રીટમેન્ટ આપવાથી કઈ રીતે પ્રોગ્રેશન થઈ આ બધા ઇનપુટ્સ આપવામાં આવે છે કોઈ નવા નેશનલી ઇન્ટરનેશનલી કંઈક દવાઓ હોય તો એના માટે પણ જે બિલકુલ એક્સેપ્ટેડ છે નોર્મ્સ મુજબ એનું પણ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે પ્રોટોકોલ્સ છે બધાની ચર્ચા કરીને એવા અનેક અનેક કેસીસ છે કે આ ટેલિમોનિટરિંગના લીધે પણ ઘણા બધા લાઈવ્સ બચાવી શક્યા છે એની ડોક્યુમેન્ટેશન એના લીધે આપણે ઘણા બધા કેસ નાના નાના કેસ લેટ્સ જેને કહીએ એક્શન રિસર્ચના નાના નાના પેપર્સ પણ આપણી ટીમ્સ કરી રહી છે રેડી જેથી કે હજી પણ આફતા દિવસોમાં મહિનાઓમાં વધારે કેસીસ થાય તો આ બધા કેસીસ જે સાજા થઈને ઘરે જાય છે હવે આપણે જાણીએ છીએ કે ગઈકાલ સાંજ સુધી એક હજાર ઉપરાંત આપણા ત્યાંથી લોકો ડિસ્ચાર્જ થઈને વાપસ જવા માંડ્યા છે ક્યોર થઈને તો એ બધા કેસીસમાં જે જે પણ શીખવાનું હતું જેમ જેમ ગઈકાલે આપણે વાત કરી એવા પણ એક પેશન્ટ જે એચઆઈવીથી પીરાતા હતા જેમનું હેમોગ્લોબિન લેવલ બહુ જ ઓછું હતું એવા કેસીસ પણ જ્યાં રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ખૂબ કોમ્પ્રોમાઇઝ હોય એવા કેસીસમાં પણ આપણા ડોક્ટર્સે ખૂબ સફળતાપૂર્વક એને ટ્રીટમેન્ટ આપી અને પછી એ ડિસ્ચાર્જ થઈને સાજા થઈને પાછા ઘરે ગયા છે એવા અનેક કેસીસ કોમોર્બિલિટી અને હાઈ રિસ્કવાળા પણ નોર્મલી આ બહુ અસંભવ બહુ અઘરું હોય છે એમને બચાવવાનું છતાં આપણા ટીમ્સે આમાં સફળતા મેળવી છે એટલે આનાથી પણ ઉત્તરોત્તર આપણે જે જે એક એક હોસ્પિટલની અંદર જે નવા અનુભવો છે શીખે છે એનું બધા સાથે શેરિંગ કરે છે એક્સપર્ટ્સ પાસેથી માર્ગદર્શન પણ લે છે એની પણ એક વ્યવસ્થા રોજે રોજ માટે રિયલ ટાઈમ આવી એક વ્યવસ્થા પણ આપણે કરી છે જેનું પણ ઘણા લોકો આપણા ટીમ મેમ્બર્સ લાભ લઈ રહ્યા છે એટલે આ બધી એફર્ટ્સ જોતા સૌથી પહેલાં તો એ છે કે બીમાર પડે જ નહીં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડ વોશ અને જે આપણે માસ્ક પહેરવાની અને આ બધી ડૂઝ એન્ડ ડોન્ટ્સને અક્ષરશા પાલન કરીએ તો માંદા જ ન પડે કોઈ પણ જે જે લોકો માંદા પડે છે એમના માટે પણ જેમ આપણે કહીએ છીએ બી પ્રિપેર ફોર ધ વર્સ્ટ વર્સ્ટ કમ્સ વર્સ્ટ આપણે ખૂબ વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડૉક્ટર્સની ટીમ્સ એમને તાલીમ એના માટે દવા બધી પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કન્ઝ્યુમેબલ્સ ઇક્વિપમેન્ટ બધું આપણી પાસે ઉપલબ્ધ છે અને આખી ટીમ્સ ખૂબ મહેનત સાથે એક બહુ જ પવિત્ર ભાવના સાથે કામ કરી રહી છે અને ઈચ્છીએ છે કે એક એક વ્યક્તિ જે અહીંયા આવે છે શક્ય હોય ત્યાંથી જજુબીને કોશિશ કરીએ છીએ કે એમને બચાવવામાં આવે અને સાજા થઈને ઘરે પાછા જાય નમસ્કાર